તૂટેલા ખરાબ થઈ ગયેલા હોય કે પછી નવા હોય જે માર્કેટમાંથી આપણે ચીપ રેટમાં લઈ આવતા હોય એ બધા જ પગ લૂછણિયાનો ઉપયોગ આજે આપણે જોઈશું. તો પહેલો ઉપયોગ છે કે તમે આ રીતના બહારથી આ રીતના જે પ્લાન્ટર હોય છે જે કુંડા આપણે લઈ આવીએ છીએ તે કંઈક આવી રીતના હોય છે, કેમ કે થોડા લુક સારા લેવા જઈએ તો એ મોંઘા પડતા હોય છે. તો આ રીતના આપણે બ્લેક લઈ આવીએ તો મેં એમાં કલર કરી થોડીક પેટર્ન બનાવી છે, પણ તમે એમ જ બ્લેક કલરના જે છે એ કુંડા લઈ આવ્યા હોય તો તમારી પાસે જે પણ આ રીતના પગલૂછણિયા હોય એનો તમારે યુઝ કરવાનો છે. બસ આ રીતે માપ લઈ લેવાનું છે, પછી તમે કટ પણ કરી શકો છો અને ફોલ્ડ પણ કરી શકો છો. આ રીતે મેં ફોલ્ડ કરી લીધું છે અને હોટ ગ્લુથી તમારે બસ થોડુંક લગાવી લેવાનું છે. હોટ ગ્લુ એટલા માટે કે પછી જો આ કુંડામાંથી પાણી જો નીકળે તો આપણે આ જે પગલૂછણિયું છે એને ઇઝીલી કાઢી અને વોશ કરી અને પાછું લગાવી શકે. તમે જોઈ શકો છો કે આ રીતે આપણું પગલૂછણિયું પણ યુઝમાં આવી ગયું અને જે એક ખરાબ વસ્તુ હતી જે આપણને સારી નથી લાગતી એ પણ એટ્રેક્ટિવ બની ગઈ. તેવી જ રીતે આ રીતના નાના નાના જે પગલૂછણિયા છે મારી આગળ બે પૈડા હતા, તો આનો સરસ મજાનો ઉપયોગ આપણે જાણીશું. અહીંયા આપણે કોઈ પણ જે ટેબલ મેટ કહીએ કે પછી ટેબલ રનર કહીએ એનો આપણે બનાવીશું. તો અહીંયા મેં આ રીતની લેસ લઈ લીધી છે, મિડલમાં આ રીતે લેસ પટ્ટો આપણે મૂકી દઈશું, પછી બંને સાઈડમાં પણ એક એક લેસ આપણે એટેચ કરી દઈશું. કોઈ પણ આ રીતની લેસ હોય જે કુર્તીમાંથી નીકળે કે પછી સાડીમાંથી નીકળે કે પછી આપણા ઘરમાં પડી જોઈ છે બધી જ બોર્ડર તમે લગાવી શકો છો. જો તમારે વધારે લાંબુ કરવી હોય મેટને તો તમે એ રીતે વધારે જે છે બોર્ડર એટેચ કરી શકો છો. તમે જોઈ શકો છો આ મેં બીજા મારો ટેબલ છે સ્ટડી ટેબલ એના માટે બનાવી છે, પણ હું તમને અહીંયા પ્લેસ કરીને બતાવું છું. તો વધારે બે પટ્ટા તમારે અહીંયા રાખવા પડે જો આ શૂરેકને માટે તમે બનાવો તો, અને બાકી બીજી પેટર્નની બોર્ડર હોય તો પણ લગાવી શકો છો, કેમ કે મેટ તો બહુ મસ્ત કલરફુલ હોય તો જ સારી લાગે. તો આ રીતે જે નાના મેટ મારા ઘરમાં હતા એ ક્યારે યુઝમાં જ નતા આવતા એનું સરસ મજાનું ટેબલ મેટ મેં બનાવી લીધું છે. એવી જ રીતે જે આ મારા ઘરમાં પોર્શન છે એમાં આ રીતે બે દિવાલો છે, એકદમ કંઈ જ મેં આમાં લગાવ્યું નથી. તો મારી પાસે આ રીતનું એક પગલૂછણિયું હોય છે હતું જે થીક મટીરિયલનું જે નથી હોતું, થીક એકદમ હોય અને જે બેન્ડ ના વળે એ રીતનું, તો આ રીતનું હતું. તો એક વિન્ટેજ હોમ ડેકર બનાવવા માટે મેં આનો યુઝ કર્યો છે. નીચે જે પણ ટેસલ હતી, પોમ પોમ હતા, જે સ્ટોન હતા, મિરર હતા, જે પણ તમારા ઘરમાં વસ્તુ રખડતી હોય એ બધી જ વસ્તુ અહીંયા લગાવી દેવાની છે. અને ઉપર મેં આ રીતે જે શોપિંગ બેગ આવે છે પેપર શોપિંગ બેગ એનું હેન્ડલ ક્રિએટ કરી અને કમાન્ડ હૂકથી લગાવી દીધું છે. અને પગલૂછણિયું મોટું હતું તો મોટાભાગની દિવાલ કવર થઈ ગઈ છે. તેવી જ રીતે આ રીતના જે મેટ આપણા ઘરમાં હોય છે તેનો શું કરવાનું છે કે વચ્ચેથી કટ કરી પછી આ રીતનું કોઈ પણ શૂ બોક્સ લઈ એની ઉપરનો ભાગ કટ કરી એને કે કેપ કટ કરી અને પછી સાઈડમાં તમારે આ રીતે જે કટ કરીને જેટલી હાઇટ હોય એ પ્રમાણે આપણે મેટને કટ કરી દેવાનું છે. અને જે બાકીનો પાર્ટ બચ્યો એનો નીચેથી કટ કરીને અમે ચોંટાડી દેવાનો છે. મેં ઓલરેડી એક બનાવી લીધું છે જે તમારી સાથે શેર કરું છું. આ રીતનું પગલૂછણિયું મારી આગળ પડ્યું હતું તો એનો મેં આ રીતે યુઝ કર્યો છે, કંઈ જ કર્યું નથી, હોટ ગ્લુથી ચોંટાડી દીધું છે. તો સરસ મજાનું કપબોર્ડમાં રાખવા માટેનું ઓર્ગેનાઇઝર બનીને તૈયાર થઈ ગયું છે. શૂ બોક્સ પણ આપણું વપરાઈ ગયું અને જૂનું જે મેટ હતી એ પણ વપરાઈ ગઈ, કેમ કે કપડાં વિઝિબલ રહે અને ઓર્ગેનાઇઝ રહે તો સારા લાગે. તેવી જ રીતે અહીંયા પણ એક હેંગર લઈ લીધું છે. થોડુંક મોટું પગલૂછણિયું હતું તો આગળની સાઈડ આ રીતે તમારે સોય દોરાની હેલ્પથી જે છે એટેચ કરી લેવાનું છે. સિલાઈ પણ કરી શકો છો. નીચેનો જે પાર્ટ છે એને આ રીતે ફોલ્ડ કરી ચાર પોકેટ મેં ક્રિએટ કરી લીધા છે, પછી એની ઉપર સિલાઈ કરી લીધી છે. હાથેથી પણ સિલાઈ કરી શકો છો. થોડુંક સરસ દેખાડવા માટે જે બોર્ડર ગોલ્ડન કલરની પડી હતી એ પણ મેં અહીંયા ચોંટાડી દીધી છે. આમાં નાની મોટી વસ્તુ તમે લગાવી શકો છો. ફ્રીજના સાઈડમાં ડોરમાં આને રાખી શકો છો, ડ્રેસિંગ ટેબલની પાછળ રાખી શકો છો અને
જે છે આપણા કિચનના પાછળના ડોરમાં પણ નાની મોટી ટિફિન બોક્સ સાથે રાખી શકો છો. અહીંયા મેં કાસ્કો રાખવા માટે આને બનાવ્યું એટલે મેં 4 નાના નાના પોકેટ કર્યા છે. તમારા ઘરમાં તમારે શેની જરૂરિયાત છે એ પ્રમાણે નાના મોટા તમે તમારા હિસાબે પોકેટ બનાવી શકો છો. તેવી જ રીતે આ રીતની ચેર જે પ્લાસ્ટિકની હોય છે કે ગમે એ ચેર હોય એમાં આપણે આ રીતનું કોઈ પણ પગલૂછણ્યું કે મેટ આ રીતે પાથરી દઈએ તો સારું લાગે અને બેસવામાં પણ બધાને ગમે અને આપણું પગલૂછણ્યું પણ યુઝમાં આવી જાય. આ રીતે ફોલ્ડ કરી અને લગાવી દેવાનું છે અને એકદમ ચેરનો લુક પણ ઇનહેન્સ થઈ જશે અને આમાં કોઈ ડસ્ટ પણ નહીં જાય. તેવી જ રીતે આ રીતે ઘરમાં આપણા ઘરમાં બહુ બધા ઇલેક્ટ્રોનિક ડિવાઇસ છે જેને આપણે ખુલ્લા રાખીએ છીએ તો ડસ્ટ આવતી હોય છે, તો તેની ઉપર તમે આ પગલૂછણ્યાને છે એને રાખી શકો છો. અને આ બધા જૂના છે એવું પણ નથી, કેમ કે નવા નવા પગલૂછણ્યા પણ ઓફરમાં એકદમ સસ્તા ભાવે મળી જતા હોય છે, તેનો પણ તમે ઉપયોગ કરી શકો છો. અહીંયા ડાઇનિંગ ટેબલના પ્લેસમેન્ટ તરીકે પણ તેનો ઉપયોગ કરી શકો છો. આવા 4 લઈ અને તમે 4 લગાવી શકો છો. ડાઇનિંગ ટેબલની મિડલમાં પણ આ રીતે રાખાવી શકો છો, જેની ઉપર તમે કોઈ પણ હોમ ડેકર રાખી શકો, શોપીસ કે પછી કોઈ જે અથાણાં કે પછી સોલ્ટ પેપરના જે કન્ટેનર આપણે રાખીએ છીએ ડાઇનિંગ ટેબલ ઉપર એ પણ રાખી શકો છો. ટોટલી તમારી ઉપર છે. અને અહીંયા કોઈ પણ ચેર હોય આપણે ડાઇનિંગ ટેબલ ઉપર જમવા બેસતા હોય તો છોકરા અહીંયા ત્યાં બધું ઢોળતા હોય છે અને જે મેઇન કવર હોય છે ચેરનું એ ખરાબ થઈ જતું હોય છે, તો એઝ એ આસન તરીકે પણ તમે આને યુઝ કરી શકો છો. અને ચાહો તો તમે પરમેનન્ટલી આ જ માપનું લઈ એને એમાં લગાવી શકો છો, જેથી કરીને કાઢીને એને વોશ કરી શકાય. આવી જ રીતે અહીંયા જે આપણે પ્લાન્ટર લીધા છે એમાં નીચેથી શું થાય કે પાણી ડ્રીપિંગ થાય, તો આપણે ડ્રીપિંગ ટ્રે રાખતા હોય છે તો એની નીચે તમે આ પણ રાખી શકો છો. જો પાણી જશે તો નીચે મેટમાં જશે, ફ્લોર પણ ખરાબ નહીં થાય અને આ મેટ ખરાબ થશે તો એને પણ આપણે વોશ કરી શકી છો અને લુક પણ સારો આવે છે તમે જોઈ શકો છો. અને તમે ચાહો તો જે કુંડું છે એના જ માપનું સર્કલમાં મેટને કટ કરીને પણ નીચે લગાવી શકો છો. આ રીતે સ્ટૂલ ઉપર પણ લગાવી શકો છો. આ રીતે આપણે ટોપ પર જ્યારે રોટલી બનાવીએ ત્યારે લોટ બધી બાજુ ફેલાઈ જતો હોય છે, કા જે આપણી પાટલી હોય ખસી જતી હોય છે, તેના માટે પણ તમે એનો યુઝ કરી શકો છો. જે આ રીતના મેટ મેં આગળ હોમ ડેકર બનાવ્યું એ આ રીતની જ એક મેટ હતી જેમાંથી મેં બનાવ્યું હતું. બસ આમાંથી તમારે લોન્ડ્રી બેગ બનાવવાની છે, બસ આ રીતે તમારે આને ચોટાડી દેવાનું છે આ અને સિલાઈ કરી લેવાની છે. નીચે આ રીતનું કોઈ પણ કાર્ડબોર્ડનું બોક્સનું સર્કલ કટ કરી નીચે લગાવી દેવાનું છે. એ જે લોન્ડ્રી બેગ તમારી બનીને 2 મિનિટમાં તૈયાર થઈ જશે. આ મેં કાર્પેટમાંથી બનાવી છે. તો આઈ હોપ કે તમને આ વિડીયો ગમ્યો હશે. પ્લીઝ ગમ્યો હોય તો લાઈક કરજો.